नमस्कार विद्यार्थियों, हवे जो आजे आपणे तमारे धोरण 10 માં 10મો પાઠ તમારો ત્વમેકા ભવાની ભણવાનું છે, બરાબર? જેનો ગુજરાતી અર્થ થાય છે હે ભવાની માં, બરાબર ને? હવે જુઓ, ત્વમેકા ભવાની એટલે કે ભવાની એટલે ભવાની માં, જે આપણે માનીએ છીએ ભવાની માને, એ ત્વમેકા એટલે કે તું એક જ છે, બરાબર? એટલે આખું ગુજરાતી એનું કેવું થશે, હે ભવાની માં તું એક જ છે. જો હવે આપણે જે તમારું પદ્ય છે એના ભણતા પહેલાં હું તમને થોડું ઘણું પરિચય આપી દઉં કે ખરેખર આ જે તમારું પદ્ય છે એ તમારા અભ્યાસક્રમમાં લેવાનો મુખ્ય હેતુ શું છે. તો જો સંસ્કૃત સાહિત્યમાં જે છે એ વિવિધ દેવ દેવતાઓની પૂજા પ્રાર્થના એમની સ્તુતિ કરવામાં આવે છે, બરાબર? અને એમની સ્તુતિ માટે જ એમની સ્તુતિ કરવા માટે સંસ્કૃતમાં સ્ત્રોત સાહિત્ય રચાયેલું છે. સ્ત્રોત સાહિત્યમાં એમના સ્તુતિ માટેના ઘણા શ્લોકો રચાયેલા છે, બરાબર? કે ભક્ત જે છે એ દેવદેવીઓની અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈને તેમની સમક્ષ મસ્તક નમાવે છે અને એની શક્તિને વર્ણવતી કાવ્ય રચના કરીને જે દેવદેવીઓની મહિમા ગાય છે, બરાબર? આપણે જ્યારે દેવદેવીઓની સામે મસ્તક નમાઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે કંઈક શ્લોક બોલીએ છીએ, એવા જ આ શ્લોકો સ્તુતિ શ્લોકો છે. અને સ્તુતિ શ્લોકોમાં તમારા અભ્યાસક્રમમાં થોડા ઘણા શ્લોકો લેવામાં આવ્યા છે. હવે જુઓ, તમારું જે પદ્ય છે, જે પ્રસ્તુત પાઠ છે, એમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે. જગદંબા ભવાની માતાની સ્તુતિ છે અને આ દરેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને અબોધ બાળકની ભક્તિ દ્રષ્ટિગોચર થાય છે, બરાબર? આદિ શંકરાચાર્યના નામે પ્રસિદ્ધ પામેલા 8 શ્લોકો ધરાવતા એક સ્ત્રોતમાંથી 5 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે, જેમાં જે ભક્ત છે એને સાંસારિક સંબંધમાં કે સાંસારિક જે જીવન છે એમાં જરા પણ રસ નથી. તેનું મન ફક્ત ને ફક્ત ભવાની મામા જ છે, ભવાની માતામય એનું મન છે, બરાબર? વ્રત ઉપવાસ જે આપણે વ્રત ઉપવાસ કરીએ છીએ એમાં આ ભક્તને જરા પણ રુચિ નથી, બરાબર? એ ફક્ત ને ફક્ત પોતાની જે ભવાની માતા છે એના શરણમાં જ રહેવાનું પસંદ કરે છે. અને શું કહે છે, પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતાં કહે છે કે ભક્ત પ્રાર્થના કરતાં કહે છે કે મને ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય પણ એ વિકટ પરિસ્થિતિમાંથી તમે જ મારી રક્ષા કરો. હવે જુઓ, આ શ્લોક સરસ રીતે ગાઈ શકાય છે અને આ જે શ્લોકો છે એમાંથી આપણને ફક્ત ને ફક્ત એક જ બોધ મળે છે. મુખ્ય હેતુ જુઓ, આનો મુખ્ય હેતુ ભવાની માના શ્લોકો મૂકવાનો મુખ્ય હેતુ 10મા ધોરણમાં એટલો જ છે કે આપણે જે બાહ્ય કર્મકાંડ, જે અંધશ્રદ્ધા રાખીએ છીએ, બરાબર, એ બાહ્ય કર્મકાંડ કરતાં આપણે જે શ્રદ્ધા સાથે સાદગીપૂર્ણ અને ગુણવન જીવન જીવીએ તે વધારે મહત્ત્વનું છે. આપણે નથી કહેતા કે મારે તો આ મન્નત કરવી જ પડશે અને ચાલતા જવું પડશે અને આવું કરવું પડશે અને દુનિયા દેખાવા, બરાબર? ખરેખર એ બધું છોડીને આપણે કશું જ નથી કરવાનું. ફક્ત સાદાઈથી મંદિરમાં બેસીને કે ઘરમાં એક ખૂણામાં બેસીને પણ ભગવાનની પ્રાર્થના કરો, પૂજા કરો અને મનથી યાદ કરો તો એ ચોક્કસ તમારી મદદમાં આવશે જ. એ હંમેશા તમારા માટે ઉભેલો જ છે. પણ તમે મોટા મોટા યજ્ઞો કરાવશો ને ખોટો ખર્ચો કરશો, બરાબર, એના કરતાં સાદાઈથી એની ભક્તિ એની પૂજા કરો. રૂપિયા ખર્ચ્યા વગર સાદાઈથી ને સાદગીથી તમે એને યાદ કરશો, દુનિયાને ના બતાવતા ફક્ત તમારી અને ભગવાનની વચ્ચે જ વાત રાખશો તો ચોક્કસ એ તમારી વાત સાંભળશે અને તમારી મદદે આવશે, બરાબર ને? તમને આ શીખવાડવા માટે તમારા અને આ જ હેતુથી તમને આ શીખવાડવા માટે અને એક આ મોટા હેતુથી તમારા 10મા ધોરણમાં આ 10મું પદ્ય મૂકવામાં આવ્યું છે. હવે જુઓ, આપણે શ્લોકની એક એક લીટી સમજતા જઈશું, એના શબ્દોના અર્થ સમજતા જઈશું, ભાષાંતર કરતા જઈશું અને શ્લોક પણ સમજતા જઈશું કે એમાં શું કહેવા માંગે છે ભક્ત. હવે જુઓ, પહેલું તમારું શ્લોક છે કે ન તાતો ન માતા ન બંધુ ન દાતા, ન પુત્રો ન પુત્રી ન વૃત્યો ન ભરતા, ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મ એવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન વૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ નમેવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. જુઓ,
અહીંયા કહે છે કે તાતો, બરાબર, મમ તાત ન માતા. એટલે અહીંયા કહે છે તાત એટલે પિતા, માતા એટલે મમ્મી, મા, બંધુ, બંધુ એટલે ભાઈ, બરાબર, સગો ભાઈ જે હોય એને બંધુર કહેવાય. દાતા એટલે કે ન, શું કહે છે કે ભૃત્ય, ભૃત્ય એટલે કે નોકર ચાકર, ભરતા એટલે સ્વામી, જાયા એટલે પત્ની, વૃત્તિ એટલે નોકરી કે ધંધો, ભવાની એટલે ભવાનીમાં ગતિ એટલે કે આશ્રય, ત્વમેકા એટલે કે તું જ એકમાત્ર, બરાબર. જો અહીંયા એક એક લીટીનો અનુવાદ કરીએ, ન તાતો, મારે કોઈ પિતા નથી, બરાબર, શું કહે છે, મારે કોઈ પિતા નથી, ન માતા, માતા નથી, બંધુ, ભાઈ નથી, દાતા, દાતા નથી, ન પુત્રો, પુત્ર નથી, ન પુત્રી, પુત્રી નથી, ન ભૂર્ત્યો, નોકર નથી, ન ભરતા, સ્વામી નથી, ન જાયા, પત્ની નથી, ન વિદ્યા, વિદ્યા નથી, ન વૃત્તિર્મ એવ, નોકરી ધંધો પણ નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે ભવાનીમાં તું જ એકમાત્ર મારું સરણું છે, તું એક જ મારી ગતિ છે. છે ને સહેલું, એકદમ સહેલું છે. જો પછી એક વખત જોઈએ, ન તાતો, મારે કોઈ પિતા નથી, ન માતા, માતા નથી, ન બંધુર્ણ, ન ભાઈ નથી, ન દાતા. જો અહીંયા બંધુર્ણ છે ને ત્યાં સંધિ છૂટી પાડવાની, બંધુ ને ન એ અલગ છે, બરાબર. ન બંધુ એટલે કે ભાઈ નથી, ન દાતા એટલે કે દાતા નથી, ન પુત્રો, પુત્ર નથી, ન પુત્રી, પુત્રી નથી, ન ભૃત્યો, નોકર નથી, ન ભરતા, સ્વામી નથી, ન જાયા, પત્ની નથી, ન વિદ્યા, વિદ્યા નથી, ન વૃત્તિર્મ એવ, નોકરી ધંધો પણ નથી. જો હવે છેલ્લી લીટી છે એનું છેલ્લું શબ્દ પહેલાં લેવાનું કે હે ભવાની માતા ત્વમેકા, તું એક જ માત્ર મારું સરણું છે, ગતિસ્ત્વમ, તું એક જ મારી ગતિ છે, બરાબર. હવે જો આવી રીતે તમારે પાઠ્યપુસ્તક પાસે રાખજો, બરાબર, એટલે તમને સમજવામાં સહેલું રહે અને ફટાફટ શ્લોકનો અનુવાદ પણ આવડી જાય. જો હવે ન, પછી એક વખત આખો અનુવાદ હું બોલી જઉં છું. મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે ભવાની માં તું એક જ, એ તું જ એકમાત્ર મારું સરણું છે, તું એક જ મારી ગતિ છે. જો અહીંયા હવે તમને એવું લાગતું હશે કે શું આ જે ભક્ત છે એને કોઈ જ નહીં હોય, પણ એવું નથી. ભક્ત ખરેખર શું કહેવા માંગે છે કે આ દુનિયામાં એવો કોઈ માણસ નથી કે કોઈ પિતા હોય કે માતા હોય કે ભાઈ હોય કે નોકર, બરાબર, મારા માટે તો કોઈ જ નથી, મારા માટે તો ફક્ત તું એકલી જ છું, હું તો કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી કે મને કોઈ આ આપે કે પેલું આપે, તું જ આપનારી છું અને તું જ મારી ગતિ છું, તું જ મને આગળ લઈ જનારી છું, બરાબર. મને કોઈ નોકરી ધંધો આગળ નહીં લઈ જાય કે મને કોઈ વિદ્યા આગળ નહીં લઈ જાય કે મને કોઈ પત્ની આગળ નહીં લઈ જાય, છેલ્લે તો તું જ સાથ આપનારી છું. એટલે શું કહે છે કે તું એક જ મારી ગતિ છે, વિનવે છે, મનાવે છે, કોને, ભવાની માતાને, બરાબર. એમની પાસે બધું જ હશે, કંઈ નહીં હોય એવું નથી, પણ ભક્ત છતાં કહે છે કે મારી પાસે તો તું એવું જ જાણ કે મારી પાસે કશું જ નથી, તું જ મારી છું અને તું જ મારા ઉપર, તું જ મને શરણ આપનારી છું, બરાબર, અને તું જ મને આગળ લઈ જનારી છું, એટલે તું મારી ઉપર દયા કર, વિનવે છે, બરાબર ભક્ત. હવે જુઓ બીજો શ્લોક છે, ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામી તંત્રમ ન ચ સ્ત્રોત મંત્રમ, ન જાનામી પૂંજામ ન ચ ન્યાસ યોગમ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામી દાનમ, હવે ન જાનામી એટલે જાણતો નથી, બરાબર, દાનમ એટલે કે દાનને. પછી છે ધ્યાન, ન ચ ધ્યાન યોગમ, હવે ધ્યાન, ધ્યાન યોગમ એટલે ધ્યાન યોગ, કોઈ દેવતા કે પરબ્રહ્મ માનસિક ચિંતનની પ્રક્રિયાને ધ્યાન યોગ કહેવાય. તમે ધ્યાનમાં બેસી જાઓ, દરવાજો બારણું બારીઓ બંધ કરીને રૂમમાં શાંત ચિત્તે ધ્યાન કરીને બેસી જાઓ, એમાં એને ધ્યાન કહેવાય, બરાબર, કોઈક ભગવાનની યાદમાં જ
ફક્ત એને જ યાદ કરો, દુનિયાદારીના જીવન, બહાર કોઈ દરવાજો ખખડાશે એ ધ્યાન ના આપો અને કશું જ નહીં, ફક્ત તમારું એક જ ધ્યાન હોય. અને એ ધ્યાન યોગ જે છે એ ધ્યાન યોગમાં કવિ નથી માનતા. શું કહે છે કે ધ્યાન યોગને તંત્રને, બરાબર, તંત્ર જે પૂજા કરતી વખતે જે તંત્ર બોલાય છે ને, શક્તિઓ પ્રાપ્ત કરવા માટે તંત્રો નથી બોલતા, એ તંત્રને સ્તોત મંત્ર, એટલે કે સ્ત્રોત અને મંત્રને, બરાબર, જે પદ્યો દ્વારા સ્તુતિ કરવામાં આવે છે, ગાઈને આરતીઓ કરવામાં આવે છે, ગાવામાં આવે છે, એને સ્ત્રોત મંત્ર કહેવાય. એ સ્ત્રોત મંત્રો પણ હું જાણતો નથી, બરાબર. પછી શું કહે છે કે ન જાનામી તંત્રમ ન ચ સ્ત્રોત મંત્રમ, હું તંત્ર જાણતો નથી સ્ત્રોત મંત્રને પણ જાણતો નથી. ન જાનામી પૂંજામ, હું પૂંજા વિધિને જાણતો નથી. પછી કહે છે આગળ કે ન ચ ન્યાસ યોગમ. હવે ન્યાસ યોગ એટલે શું? ન્યાસ યોગમ એટલે કે ન્યાસસ્ય યોગહતમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, બરાબર. ન્યાસ યોગ એટલે કે શરીરના જે જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાઓનું મંત્ર સાથે ધ્યાન કરવાની પ્રક્રિયાને ન્યાસ કહેવાય. આંખથી તમે કોઈક દેવતાને યાદ કરતા હો, કાનથી કોઈકને અલગને યાદ કરતા હો, મનથી કોઈકને યાદ કરતા હો, બરાબર. અવયવ ભિન્ન ભિન્ન દેવતાઓનું મંત્ર સાથે ધ્યાન કરવાની પ્રક્રિયાને પણ એ જાણતા નથી. કહે છે કે ગતિસ્ત્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, જો છેલ્લો શબ્દ પહેલાં લેવાનો છે, હે ભવાનીમાં તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે, કે ગતિ છે, બરાબર. જુઓ શું કહે છે કે પહેલાંથી જોઈએ, ન જાનામી દાનમ, હું દાન જાણતો નથી. ન ચ ધ્યાન યોગમ, હું ધ્યાન યોગ જાણતો નથી. ન જાનામી તંત્રમ, હું તંત્ર જાણતો નથી. ન ચ સ્ત્રોત મંત્રમ, હું સ્ત્રોત અને મંત્ર જાણતો નથી. ન જાનામી પૂંજામ, હું પૂંજા વિધિ જાણતો નથી. ન ચ ન્યાસ યોગમ, અને હું ન્યાસ યોગ જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમામેકા ભવાની, હે ભવાનીમાં તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે, બરાબર. જો આખું શ્લોક પછી એક વખત ગુજરાતીમાં બોલી જઉં છું. હું દાન જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્ત્રોત અને મંત્ર જાણતો નથી, હું પૂજા કે વિધિ જાણતો નથી, અને હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાનીમાં તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. જો અહીંયા ભક્ત શું કહે છે કે હું તો કશું જ નથી જાણતો, કે બધા નથી કહેતા કે આટલું દાન આપીએ તો ભગવાન રાજી થઈ જાય, તો કવિ કહે છે કે હું તો દાન આપવાનું નથી જાણતો. પછી કહે છે કે ધ્યાન યોગ કરો, કે ધ્યાનમાં બેસી જાઓ, ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરી લો, આંખો બંધ કરીને ભગવાનને યાદ કરો તો ભગવાન સાંભળે, ને એક જ ધ્યાનમાં રહો, ખાવા પીવાનું છોડી દો અને બસ ભગવાનની પાછળ થઈ જાઓ. તો ભક્ત કહે છે કે હું તો એ ધ્યાન યોગને પણ નથી જાણતો. પછી કહે છે કે પછી જે તંત્ર બોલીએ છીએ, આપણે શ્લોકો બોલીએ છીએ અને પૂજા પ્રાર્થના કરીએ છીએ, તો ભક્ત કહે છે કે હું તો એ પણ નથી જાણતો, હું તો સ્ત્રોત અને મંત્ર પણ નથી જાણતો, હું તો પૂજાઓ જે કરાવે છે, વિધિઓ કરાવે છે, એ વિધિઓને પણ નથી જાણતો, હું તો ન્યાસ યોગ કે જુદા જુદા અવયવોમાં જુદા જુદા દેવતાઓનું મંત્ર સાથે ધ્યાન કરવાની પ્રક્રિયાને પણ નથી જાણતો, હું તો કશું જ નથી જાણતો, હું તો ફક્ત એટલું જ જાણું છું કે હે ભવાનીમાં તું જ મારું સરણું છે, ને તું જ એક મારું સરણું છે, કે ગતિ છે, બરાબર. જો પછી આગળ ત્રીજા શ્લોકમાં કવિ કહે છે, ભક્ત કહે છે કે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિમ વ્રતમ વાપિ માતઃ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામી પુણ્યમ, પુણ્યમ એટલે કે પુણ્યને, તીર્થમ એટલે કે તીર્થયાત્રાને, મુક્તિમ એટલે કે મુક્તિ મોક્ષને, બરાબર, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે મુક્તિ મોક્ષ. પછી લયમ એટલે કે લીન થઈ જવું, માતા હે માતા ભક્તિમ ભક્તિને, વ્રતમ એટલે કે વ્રત, બરાબર. હવે જો શું કહે છે કે ન જાનામી પૂર્ણ પુણ્યમ, હું પુણ્યને જાણતો નથી. ન જાનામી તીર્થ, તીર્થયાત્રાને જાણતો નથી. ન જાનામી મુક્તિમ, હું મોક્ષને જાણતો, હું મોક્ષને કે લયમ વા કદાચિત કે લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. કદાચિત એટલે ક્યારેય જાણતો નથી. ન જાનામી ભક્તિમ, હે માં ભક્તિ કે વ્રતને પણ, વાપી ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ,
હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે ભવાનીમાં તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. ન જાનામી પુણ્યમ, એટલે કે હું પુણ્યને જાણતો નથી. શું પાપ છે ને પુણ્ય છે એ હું જાણતો નથી. બરાબર, જો અહીંયા ભક્ત શું કહે છે કે હું તો શું પુણ્ય છે એ પણ જાણતો નથી, તીર્થયાત્રાને પણ જાણતો નથી. બધા નથી કહેતા કે મારે તો 68 તીર્થ પૂરા કરવા પડશે અને આટલા તીર્થ કરવા પડશે તો જ મને મોક્ષ મળશે. ને તો અહીંયા ભક્ત શું કહે છે કે હું તો એ તીર્થયાત્રાને પણ જાણતો નથી. પછી કહે છે કે મોક્ષ કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારે જાણતો નથી. જો શું કહે છે કે જે મોક્ષને માને છે ને, એ જન્મ મરણના ચક્રવ્યૂહમાંથી છૂટી પડવું એને પણ હું તો માનતો નથી. બ્રહ્મામાં લીન થવા અંગે પણ હું તો માનતો નથી. પછી કહે છે કે હું તો ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. બરાબર, હવે શું કહે છે કે હું તો ભક્તિને જાણતો નથી ને વ્રતને, જે આપણે વ્રતો કરીએ છીએ બરાબર, એને પણ જાણતો નથી. ખરેખર એ વ્રત શું છે તો નિયમિત રીતે આચરવાના પુણ્ય કર્મની અને ધર્મની ભાવનાને સ્વેચ્છાએ કરેલા નિશ્ચયને વ્રત કહે છે. બરાબર, એ વ્રતને પણ એ જાણતા નથી. હે ભવાનીમાં હું તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. જો ભક્ત કહે છે કે હું તો કશું જ જાણતો નથી, પુણ્ય શું છે, પાપ શું છે, બ્રહ્મમાં લીન થવું શું છે, મોક્ષ શું છે, ભક્તિ શું છે, વ્રત શું છે, બધામાં તીર્થયાત્રા શું છે, મને કશામાં જ ઇન્ટરેસ્ટ નથી, મને ફક્ત ને ફક્ત તારામાં જ રસ છે અને હું તો ફક્ત તારું જ સરણું શોધું છું. હવે જો પછી એક વખત જોઈ લઈએ ગુજરાતી એનો. ન જાનામી પુણ્યમ, હું પુણ્યને જાણતો નથી. ન જાનામી તીર્થ, તીર્થયાત્રાને જાણતો નથી. ન જાનામી મુક્તિ, લયમ વા કદાચિત, મોક્ષને કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારે જાણતો નથી. હે માં ભક્તિ કે વ્રત, ન જાનામી ભક્તિ વ્રતમ વાપી માત, હે માં ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે ભવાની માં તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. પછી આગળ જુઓ ચોથો શ્લોક. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા અનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. જુઓ, તમારે શ્લોક તૈયાર કરવાના છે હો. આના જુઓ શું કહે છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા અનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે જુઓ શું કહે છે કે શરણ્યે, શરણ્યે ત્રીજી લીટીમાંથી લેવામાં આવ્યું છે. હે શરણો આપનારી, વિવાદે એટલે કે વિવાદમાં, તકરારમાં, વિષાદે એટલે કે દુઃખમાં, પ્રમાદે એટલે કે આળસમાં, અનલે એટલે અગ્નિમાં, શત્રુ મધ્યે એટલે કે શત્રુ વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, મામ પ્રપાહી મારી રક્ષા કર. જુઓ કે છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, એટલે કે હે શરણો આપનારી પહેલાંથી લેવાનું છે, શરણ્યા ત્યાં એ શબ્દ પહેલું લેવાનું છે. હે શરણો આપનારી માં વિવાદે, વિવાદમાં, વિષાદે દુઃખમાં, પ્રમાદે આળસમાં, પ્રવાસે મુસાફરીમાં, જલે પાણીમાં, અનલે ચ અનલે એટલે કે અગ્નિમાં, પર્વત પર્વતે પર્વત પર, શત્રુ મધ્ય શત્રુઓની વચ્ચે, અરણ્યે અને જંગલમાં, સદામાં પ્રપાહી સદા મારી રક્ષા કર. પ્રપાહી એટલે રક્ષા કર, સદા મારી રક્ષા કર. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે ભવાનીમાં તું જ મારું સરણું છે, તું એક જ મારી ગતિ છે. જુઓ અહીંયા પ્રાર્થના કરે છે ભક્ત, પ્રાર્થના કરે છે કે હે શરણો આપનારી માં, કોઈક વખત હું વિવાદમાં પડી જાઉં તો એ વિવાદમાં, મને કોઈક દુઃખ આવી પડે તો એ દુઃખમાં, મને ક્યારેક આળસ આવી જાય તો એ આળસમાં, બરાબર, હું ક્યાંક મુસાફરી કરું છું, ક્યાંક જાઉં છું તે મુસાફરીમાં, ક્યાંક પાણી છે ત્યાં પાણી આવી ગયું છે તો એ પાણીમાં, બરાબર, અગ્નિ આવી આગ લાગી છે અને અગ્નિમાં જો હું બળતો હોઉં તો એ અગ્નિમાં, જો હું પર્વત પર ચડી ગયો હોઉં તો એ પર્વત ઉપર,
અને શત્રુઓ મારા વિરોધી જે છે, મારા દુશ્મન છે, એ શત્રુઓની વચ્ચે અને જંગલમાં જ્યાં હું એકલો પડી ગયો છું ત્યાં સદા મારી રક્ષા કર. બરાબર, શું કહે છે કે વિવાદ વચ્ચે ફસાયો હોય ત્યારે તું મારી રક્ષા કર, મને દુઃખ આવી ગયો હોય ત્યારે તું મારી રક્ષા કર, હું આળસમાં આવી જાઉં ત્યારે તું મારી રક્ષા કર, હું મુસાફરી કરતો હોઉં ત્યારે તું મારી રક્ષા કર, પાણીએ જો મને ઘેરી લીધો છે ને હું પાણીમાં ફસાઈ ગયો છું તો ત્યારે તું મારી રક્ષા કર. બરાબર, આગ લાગી છે ને હું અગ્નિમાં ફસાઈ ગયો છું ત્યારે તું મારી રક્ષા કર, પર્વત ઉપર હું ચડી ગયો છું અને પાછા ઉતરવાની સમજ મને નથી પડતી તો એ પર્વત ઉપર મારી રક્ષા કર, શત્રુઓની વચ્ચે જો ઊભો છું મારા દુશ્મનોની વચ્ચે તો એ શત્રુઓથી બચાવવા માટે મારી રક્ષા કર, અને જે જંગલમાં હું જંગલમાં કોઈ દિવસ હું ફસાઈ ગયો છું, જંગલમાં છું અને મને કંઈક દેખાતું નથી, રસ્તો નથી સૂચતો, ત્યારે તું મારી રક્ષા કર. હે ભવાની માં, તું જ મારું સરણું છે, તું એક જ મારી ગતિ છે કે સરણું છે. બરાબર, આવી રીતે ભક્ત પ્રાર્થના કરે છે. હવે જો આગળનો 5મો શ્લોક જોઈએ આપણે. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાડવક્ત વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટ સદા અહં ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. શું કહે છે? અનાથો દરિદ્રમ એટલે કે અનાથ, દરિદ્ર, જરા રોગયુક્ત, મહાક્ષીણ દીન. જો શબ્દ એક એક જોતા જઈએ, અનાથ એટલે કે જેનો કોઈ નાથ નથી, જેનો કોઈ સ્વામી નથી, તેવો જરા રોગયુક્ત. જરા રોગયુક્ત એટલે કે ગણપણ અને રોગથી યુક્ત. બરાબર, જરા એટલે ગણપણ અને રોગ એટલે રોગ, ગણપણ અને રોગથી યુક્ત. મહાક્ષીણ દીન એટલે ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલું, જાડ્ય વક્ત્ર એટલે કે જેના મુખ ઉપર જળતા છે એવો, વિપત્તો એટલે કે આપત્તિમાં, પ્રવિષ્ટ એટલે કે પ્રવેશેલો, પ્રણષ્ટ એટલે કે નાશ પામેલો. જો શું કહે છે કે હે માં, અનાથો દરિદ્રો, હું સદા અનાથ, દરિદ્ર એટલે કે ગરીબ, જરા એટલે કે ઘણપણ અને રોગયુક્ત, રોગથી યુક્ત, મહાક્ષીણ દીન, ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા જાડ્ય વક્ત્ર, મુખ ઉપર જળતા વાળો, વિપત્તો પ્રવિષ્ટ હિ આપત્તિમાં પ્રવેશેલો, પ્રણષ્ટ અને નાશ પામેલો, સદા અહમ હું, હે ભવાનીમાં, તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. જો શું કહે છે, પછી એક વખત આખો અનુવાદ બોલી જઉં છું. હે માં, હું સદા અનાથ, દરિદ્ર, ઘણપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા મુખ ઉપર જળતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની માં, તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. જો અહીંયા કવિ કહે છે, જે ભક્ત છે એ કહે છે કે હું સદા અનાથ જ છું, મારું કોઈ જ નથી. બરાબર, હશે તો બધા જ, પણ પોતાની માં સામે પ્રાર્થના કરવાતા એવું કહે છે કે જો તું નહીં હોય ને તો મારું કોઈ નથી. એટલે શું કહે છે કે હું સદા અનાથ છું, ગરીબ છું, ગણપણ અને રોગથી યુક્ત, બરાબર, ખૂબ ક્ષીણ અને કંગાળ તથા મુખ ઉપર જળતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. તો હે ભવાની માં, તું જ મારું સરણું છે, તું એક જ મારું સરણું છે. જો અહીંયા 5 સરસ મજાના શ્લોકમાં ભવાની માતાની સ્તુતિ તો કરવામાં જ આવી છે, પણ ભવાની માતાની સ્તુતિ સાથે સાથે અહીંયા ભક્ત કહે છે કે મારે તો કોઈની પાસે જવું નથી. એની સાથે સાથે આપણને ઘણું બધું શીખવાડી દીધું કે એ તીર્થયાત્રામાં કે મોક્ષમાં કે ભક્તિમાં કે વ્રતમાં કે મંત્ર કે શ્લોકમાં કે તંત્રમાં કશામાં માનતા નથી, એ ફક્ત ને ફક્ત સાદગીથી ભગવાનની પૂજા પ્રાર્થના કરવામાં માને છે અને એની સમક્ષ પોતાનું જે મન છે એ પ્રગટ કરે છે અને એની સાથે સાથે પોતે દયાની ભીખ માંગે છે કે તમે મારી ઉપર દયા રાખો, રહેમ રાખો. બરાબર ને, જો સરસ મજાના શ્લોકો હતા, હવે એનો શબ્દાર્થ અને અનુવાદ હું તમને PDF કરીને મોકલાવીશ, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે અને તૈયાર પણ કરવાનું રહેશે. તે ઉપરાંત તમારે આ શ્લોકો સંસ્કૃતમાં પણ તૈયાર કરવાના રહેશે. બરાબર ને, હવે જુઓ આગળ તમારે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય જોઈ લઈએ કે સ્વાધ્યાયની સમજ હું આપું છું. બરાબર, સ્વાધ્યાય તમારે જાતે કરવાનું રહેશે. હવે જુઓ પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાયમાં કે વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત.
બરાબર યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે વૃત્તિ હિ શબ્દશ્ય કહ અર્થ. વૃત્તિ શબ્દનો શો અર્થ થાય છે? જીવનચર્યા, વર્તનમ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ. હવે વૃત્તિ એટલે શું થશે? બરાબર પૈસા ધન દોલત આપણે જે કીધું હતું એ, એટલે શું થશે એનું શબ્દશ્ય અર્થ જીવનચર્યા. શું થશે? અરે સોરી, હા જીવન એક શું થશે? આજીવિકા. જો અહીંયા નથી, જીવનચર્યા છે બરાબર, એટલે તમારે જીવનચર્યા લખવાનું, આજીવિકા નથી. ખરેખર તો વૃત્તિ શબ્દનો અર્થ આજીવિકા થાય, પૈસા ધન કમાવવું તે બરાબર. કદાચ ચોપડીમાં, ચોપડી જૂની છે મારી પાસે એટલે કદાચ એમાં અલગ હોય, તમારા નવા ટેક્સ્ટબુકમાં હશે તો એનો વૃત્તિ શબ્દનો અર્થ થશે આજીવિકા. પછી બીજું છે કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે. કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય, ક્યાં, કુત્ર એટલે કે ક્યાં પ્રવેશેલો ભક્ત ભવાની પાસે એક એક ગતિ, એકાએક ગતિ માંગે છે બરાબર. ભક્ત ક્યાં પ્રવેશી ચૂક્યો છે? તો વિપત્તિમાં. ક્યાં પ્રવેશેલો છે? વિપત્તિમાં પડેલો, આફતમાં પડેલો ભક્ત ભવાની માતા પાસે શરણું માંગે છે, એટલે વિપત્તિ આવશે બરાબર. પછી ત્રીજું છે ભવાની ઇતિ ખાલી જગ્યા પદમ અસ્તિ. ભવાની ઇતિ ખાલી જગ્યા, તો ભવાની એ સંબોધન પદ છે, સંબોધન કરવામાં આવ્યું છે માતાને બરાબર, એટલે શું આવશે? સંબોધન પદમ. ચોથું છે ન જાનામી ખાલી જગ્યા લયમ વા કદાચિત. ન જાનામી, તો શું આવશે? મુક્તિમ. ન જાનામી મુક્તિમ પંક્તિમાંથી લીધેલો શબ્દ છે, મિસ કરેલો છે, એટલે તમારે લખવાનું છે ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત બરાબર. કે હું મુક્તિને, મોક્ષને કે લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. ગતિસ્ત્વમ ખાલી જગ્યા ભવાની. ગતિસ્ત્વમ પ્રપાહી વયમ ત્વમેકા કે ભવાન. તો ત્વમેકા, તું એકલી જ, ત્વમેકા એટલે તું એકલી જ ભવાનીમાં મને શરણો આપનારી છે, ગતિ આપનારી છે, એટલે શું આવશે? ત્વમેકા. પ્રશ્ન નંબર બે, ઉદાહરણ અનુસારમ પરિચયમ કારયત. ઉદાહરણ અનુરૂપ તમારે પરિચય કરાવવાનો છે બરાબર. એમાં તમારે જે શબ્દો આપેલા છે, પદ આપેલું છે, એનું મૂળ શબ્દ ઓળખવાનું છે, એનું લિંગ અને વિભક્તિ. હવે જો આ ઉદાહરણમાં પહેલું છે વિપત્તો, તો એનો મૂળ શબ્દ છે વિપત્તિ, લિંગ થશે ઇકારાંત બરાબર, અને વિભક્તિ થશે સપ્તમી એકવચન. તો એમ એ પ્રમાણે તમારે પહેલું છે પૂંજામ, તો પૂંજામનો મુખ્ય શબ્દ શું થશે? પૂંજા. હવે જા, તો આ બોલાય છે એટલે લિંગ થશે આકારાંત સ્ત્રીલિંગ બરાબર, એનો આકારાંત સ્ત્રીલિંગ થશે, વિભક્તિ એની થશે દ્વિતીય એકવચન. પછી છે વૃત્તિ, વૃત્તિનો મૂળ શબ્દ થશે વૃત્તિ બરાબર, ઈ બોલાય છે એટલે ઇકારાંત સ્ત્રીલિંગ. હવે જુઓ આકારાંતને ઇકારાંત હોય તો સ્ત્રીલિંગ જ આવે, એ વસ્તુ યાદ રાખજો. મેં પહેલાં પણ તમને શીખવાડી છે અને હમણાં પણ શીખવાડું છું કે આકારાંત અને ઇકારાંત હોય તો સ્ત્રીલિંગ થાય અને અકારાંત હોય તો પુરલિંગ થાય. જુઓ હવે અહીંયા ઇકારાંત સ્ત્રીલિંગ એનું વચન થશે, વિભક્તિ વચન થશે પ્રથમા એકવચન. પછી છે જલે, જલેનો મૂળ શબ્દ થશે જલ, જલ અ બોલાય છે એટલે અકારાંત નપુસકલિંગનો શબ્દ છે. જલ એટલે ના સ્ત્રીલિંગ કે ના પુરલિંગ, નપુસકલિંગનો રૂપ છે સપ્તમી એકવચન બરાબર, સપ્તમી એકવચન. ત્વમ, ત્વમ યુષ્મદ પ્રત્યય છે, ત્રિશુ લિંગ સમાનમ, બધામાં લિંગ સમાન જ હોય બરાબર, સ્ત્રીલિંગ હોય પુરલિંગ હોય ત્વમ જ બોલાય. પછી છે પ્રથમા, એનો વિભક્તિ વચન છે પ્રથમા એકવચન. છેલ્લો પાંચમો તમારો પદ છે વ્રતમ, વ્રતમનો મુખ્ય શબ્દ થશે વ્રત બરાબર, મુખ્ય શબ્દ એનો વ્રત થશે, લિંગ એનો અકારાંત નપુસકલિંગ થશે પ્રથમા દ્વિતીય એકવચન. હવે જુઓ પ્રશ્ન નંબર ત્રણ, કે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા લિખત. હવે જે વાક્ય છે એ વાક્યમાં જે અંડરલાઇન કરેલું શબ્દ છે એની જગ્યાએ તમારે પ્રશ્ન સૂચક શબ્દ મૂકવાનું છે. જો પહેલું છે અહમ ધ્યાન યોગમ ન જાનામી, હું ધ્યાન યોગ જાણતો નથી, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો કઈ રીતે લખવાનું હોય? હું શું જાણતો નથી, તો શું માટે શું વપરાશે? કિમ. અહમ કિમ ન જાનામી, હું શું જાણતો નથી.
પ્રશ્ન નંબર બે, અરે બીજો વાક્ય, મમ વૃત્તિ નાસ્તિ, મારી વૃત્તિ નથી. બરાબર, હવે વૃત્તિની જગ્યાએ શું નથી? તો જુઓ, વૃત્તિ સ્ત્રીલિંગ છે, માટે સ્ત્રીલિંગ શબ્દ કયો આવશે? કા. તો મમ વૃત્તિ નાસ્તિમાં મમ કા નાસ્તિ, પ્રશ્નચિહ્ન મૂકવાનું ના ભૂલજો. બરાબર. ત્રીજું છે, અરણ્યે સદા મા પ્રવાહ પ્રપાહી, એટલે કે અરણ્યે સદા મા પ્રપાહી. હવે અરણ્યની જગ્યાએ તમારે શબ્દ મૂકવાનો છે. બરાબર ને? અરણ્ય એટલે કે જંગલમાં, જંગલમાં સદા મારી રક્ષા કર. તો જંગલમાંની જગ્યાએ શું લખવાનું? ક્યાં હંમેશા ક્યાં મારી રક્ષા કરે, કે ક્યાં હંમેશા મારી રક્ષા કર. તો ક્યાં માટે કુત્ર, શું આવશે? કુત્ર. તો કુત્ર સદા મામ પ્રપાહી. બરાબર, પ્રશ્નચિહ્ન મૂકજો. સમાસ પ્રકાર લખો. અનાથ, જેનો કોઈ નાથ નથી, ન વિદ્યતે નાથ યશ્ય સ, નગ બહુરી સમાસ. બરાબર. પછી બીજું છે, શત્રુ મધ્યે, એટલે કે શત્રુની વચ્ચે, ની નો ના આવે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી છે જાળ્ય વક્ત, એટલે જાળ્ય વક્ત્રે યશ્ય, જેણે જાળ્ય વક્ત્ર, બહુવ્રીહી સમાસ. ધ્યાન યોગ, ધ્યાન યોગમ, ધ્યાનસ્ય યોગ હતમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. આગળ જુઓ, પ્રશ્ન નંબર પાંચ, ગુર્જર ભાષા એમ ઉત્તરમ લિખત, ગુજરાતી ભાષામાં તમારે જવાબ આપવાનો છે. ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે? તો ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને, એટલે કે ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. તો ભક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, બરાબર, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. ભક્ત શું શું નથી જાણતો? તો ભક્ત દાન કરવાનું નથી જાણતો, તે ધ્યાન યોગ, તંત્ર, સ્ત્રોત, મંત્ર, પૂજાની પદ્ધતિને, ન્યાસ યોગને જાણતો નથી. વળી તે પુણ્ય, તીર્થ, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિને પણ જાણતો નથી. તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? તો ભક્ત જ્યારે, ભક્ત ભવાની માતાને ક્યારે રક્ષણ માટે બોલાવે છે? કે જ્યારે વિકટ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવા, જ્યારે તે વિકટ પરિસ્થિતિમાં હોય ત્યારે. બરાબર. એટલે તમારે કઈ રીતે લખવાનું? કે ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. કઈ કઈ વિકટ પરિસ્થિતિ એ પછી તમારે અલ્પવિરામ કરીને બધી પરિસ્થિતિઓ લખી દેવાની. જો વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને હિંસક જનાવરો વચ્ચે. પ્રશ્ન નંબર ચાર, અનાથો દરિદ્રો એ પાંચમા શ્લોકમાં ભક્ત પોતાના માટે કયા વિશેષણો વાપરે છે? તો અનાથો દરિદ્રો એ પાંચમા શ્લોકમાં ભક્ત પોતાના માટે અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગથી ઘેરાયેલો, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો, મુખ ઉપર જડતાવાળો, અપાદગ્રસ્ત અને નષ્ટ ભ્રષ્ટ થયેલો, એવા વિશેષણો વાપરે છે. હવે જો પ્રશ્ન નંબર છ તમારે છે, જે શ્લોક પૂર્તિ કૃત, એ શ્લોકો તમારે ચોપડીમાં જોઈને લખવાના રહેશે. જો હું એક વખત બોલી જઉં છું, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વત શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. બીજો શ્લોક છે એક તમારો, એ પણ ચોપડીમાં જોઈને તમારે લખવાનો છે. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાડે વસ્ત્ર વક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. બરાબર. આવી રીતે તમારે આખું જ જે સ્વાધ્યાય છે એ તમારે જાતે લખવાનું રહેશે. જો સમજ ના પડે તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. જો હવે એ ઉપરાંત તમારે વ્યાકરણ આધારિત જે ક્વેશ્ચન આન્સર છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી,
સંધિ સમાસ બરાબર એ હું તમને પીડીએફ કરીને મોકલાવું છું, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે અને તૈયાર પણ કરવાના રહેશે, બરાબર, જે બોર્ડની એક્ઝામમાં તમને કામ આવશે. હવે જુઓ આના આ પાઠના જે સમાનાર્થી શબ્દો છે, પર્યાય શબ્દો, કે તાતઃ, તાતઃ એટલે પિતા, જેનો સમાનાર્થી થશે જનક કે પિતા. માતા એટલે મમ્મી, એનું જનની સમાનાર્થી શું થશે? માતાનો જનની. પુત્રી, દુહિતા, પુત્રીનો સમાનાર્થી થશે દુહિતા. ભૃત્ય એટલે કે નોકર, એનો સમાનાર્થી થશે દાસ. ભર્તા એટલે કે પતિ, એનો સમાનાર્થી થશે ધવહ કે પતિ. જાયા, એનો સમાનાર્થી થશે ભાર્યા. જાયા એટલે પત્ની, બરાબર ને. વૃત્તિ એટલે કે પૈસા, ધન દોલત, આજીવી જીવિકા, બરાબર. સ્ત્રોતમ એટલે કે સ્તુતિ. મુક્તિ એટલે કે કૈવલ્યમ, નિર્વાણ, મોક્ષને બીજું શું કહેવાશે? કૈવલ્યમ કે નિર્વાણ. ભક્તિ, ઉપાસના કે ભજનમ. વિષાદ, વિષાદ એટલે કે દુઃખ, એનું બીજો સમાનાર્થી થશે શોક. અનલ, અનલ એટલે અગ્નિ, એનું સમાનાર્થી પણ અગ્નિ, સંસ્કૃતમાં પણ અગ્નિ થશે, બરાબર. હવે જુઓ વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. દાતા એટલે આપનારો, સ્વીકર્તા એટલે સ્વીકારનારો, બરાબર. દાતાનો વિરુદ્ધાર્થી સ્વીકર્તા. ભૃત્ય એટલે કે નોકર, એનો વિરુદ્ધાર્થી થશે સ્વામી, એટલે કે સ્વામી, બરાબર, માલિક. પુણ્યમ એનો વિરોધાર્થી થશે પાપ. મુક્તિ, મોક્ષ, એનો વિરોધાર્થી થશે બંધ. વિષાદ એટલે કે દુઃખ, એનો વિરોધાર્થી થશે પ્રસન્નતા. શત્રુ એટલે કે દુશ્મન, એનો વિરોધાર્થી થશે મિત્રમ. દરિદ્ર એટલે કે ગરીબ, એનો વિરોધાર્થી થશે ધનાઢ્ય એટલે કે અમીર. સંધિ વિચ્છેદ કરો. બંધુર્ન, બંધુહ વત્તા ન. ભૃત્યોન, ભૃત્યહ વત્તા ન. વૃત્તિર્મ એવ, વૃત્તિ વત્તા મમ વત્તા એવ. હવે જુઓ સંધિ કુરૂત, સંધિ કરવાની છે. વ્રતમ વત્તા વા વત્તા અપી, વ્રતમ વાપી. ગતિ વત્તા ત્વમ, ગતિસ્ત્વમ. ત્રીજી છે ચ વત્તા અનલે, ચા અનલે. ચોથી છે સદા વત્તા અહમ, સદાહમ. પાંચમી છે ત્વમ વત્તા એકા, ત્વમેકા. હવે જુઓ સમાસ તમારે ઓળખાવાના છે. અનાત એટલે કે નગબહુરી સમાસ છે, બરાબર. શત્રુ મધ્ય એટલે કે શત્રુની વચ્ચે, ષષ્ઠી તત્પુરુષ સમાસ. જાડ્ય વસ્ત્ર, જે જાડ્ય વક્ત્રે યશ્ય, બરાબર, એટલે કે મુખ પર જળતાવાળું, મુખ ઉપર જળતાવાળું, બહુરી સમાસ. ધ્યાન યોગમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. સ્ત્રોત મંત્રમ, ક્ષમાહાર ધ્વન સમાસ. સ્ત્રોત અને મંત્ર, બરાબર, એટલે ધ્વંદ આવે. ન્યાસ યોગમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. જરા રોગયુક્તમ, ઇતરેતર દ્વંદ્વ સમાસ. જરા એટલે કે ગણપણ અને રોગથી યુક્ત, એટલે ઇતરેતર દ્વંદ્વ પણ થાય અને તૃતીયા તત્પુરુષ સમાસ પણ થાય. મહાક્ષીણ દિન, મહાક્ષીણ દિન, કર્મધારય સમાસ, બરાબર. હવે જુઓ તમારે આ પ્રમાણે પીડીએફ લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. એની સાથે સાથે સ્વાધ્યાય પણ તમારે લખીને મોકલવું પડશે. જો આમાં કંઈ તમને સમજ ના પડી હોય અને પૂછવા જેવું લાગતું હોય તો તમે કોઈ પણ ટાઈમે મેસેજ કે કોલ કરીને મને પૂછી શકો છો, બરાબર. અને આની સાથે સાથે તમારે શ્લોક તૈયાર કરવાના રહેશે, શ્લોકનો શબ્દાર્થ અને એના અનુવાદ પણ તૈયાર કરવાના રહેશે, પ્રશ્નોત્તર તૈયાર કરવાના રહેશે, બરાબર. જો ખૂબ સરસ મજાનું તમારું આ પદ્ય હતું અને આશા રાખું છું કે તમને આ પદ્યમાં સમજ પડી ગઈ હશે, બરાબર. જો સમજ ના પડી હોય તો કોલ કે મેસેજ કરીને મને પૂછી લેજો. અસ્તું.